લોકડાઉનની સ્થિતિમાં સરકારે કાર્ડ ધારકોને મફત અનાજ વિતરણની જાહેરાત કરી હતી, જેથી આજથી કચ્છમાં એપીએલ અને એનએફએસએચ યોજના કાર્ડ ધારકોને રાશનનો જથ્થો વિતરિત કરવાની કામગીરી શરૂ કરાઈ છે. લોકડાઉનની સ્થિતિમાં સરકારે કાર્ડ ધારકોને મફત અનાજ વિતરણની જાહેરાત કરી હતી, જેથી આજથી કચ્છમાં એપીએલ અને એનએફએસએ યોજના કાર્ડ ધારકોને રાશનનો જથ્થો વિતરિત કરવાની કામગીરી શરૂ થઈ છે. વ્યાજબી ભાવની દુકાનદારો દ્વારા 10 કિલો ઘઉં, 3 કિલો ચોખા, ખાંડ અને દાળના પેકેટ બનાવી કાર્ડ હોલ્ડરોને આપવામાં આવી રહ્યા છે. કચ્છમાં 3.25 લાખ રેશન કાર્ડ ધારકોને અનાજ મળવાનું શરૂ થયું છે. જિલ્લાના 10 તાલુકા અને 6 શહેરો ઉપરાંત અંદાજે 850 ગામમાં આવેલી સરકારી રાશનની દુકાનોમાં સોશિયલ ડિસ્ટન્સની અમલવારી સાથે રાશનનું વિતરણની કામગીરી શરૂ થઈ છે. અત્યારે એવી પોઝિશન છે કે સરકારશ્રી દ્વારા એપ્રિલ મહિનાની જેમ એપીએલ 1 કાર્ડ ધારકોને મે મહિનામાં પણ મફત અનાજનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. એમાં કાર્ડ દીઠ 10 કિલો ઘઉં, 3 કિલો ચોખા, 1 કિલો ચણા અથવા ચણાની દાળ અને 1 કિલો ખાંડ એ વિતરણ અમે કરી રહ્યા છીએ. લોકો શાંતિથી જથ્થો લઈ રહ્યા છે અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરી રહ્યા છે. અમે ગ્રાહકોને એ જ અપીલ કરીએ છીએ કે 7 તારીખથી 12 તારીખ સુધી આપણી પાસે વિતરણ ચાલુ જ છે અને સરકાર પછી પણ ટાઈમ આપશે કદાચ જો ગ્રાહકો રહી જશે તો. એટલે મહેરબાની કરીને શાંતિથી સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરીને શિસ્તથી માલ લેવો, બધાને માલ મળશે, કોઈ ગ્રાહક માલથી વંચિત નહીં રહે. કૌશિક છાયાનો રિપોર્ટ, કચ્છ.